આપણા ધર્મશાસ્ત્રો શાસ્ત્રો લખી શક માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ અને ગુરુ દેવો ભવ આપણા ધર્મ શાસ્ત્રોમાં પોચ દેવો ભવ કીધા છે બીજા કોઈને નહીં કીધા તો એ પરચુરણ લાઈ લાઈ ઘર મગા લે છે ઘર મગા લે છે આ બાજુ જ્યાંથી લકોટો ઉઠેલા આયા ઓમ જ્યાં તો એથી ઘર મગા આ ગોખલામાં બધા ભરભર કર્યા છે ઓમ અહીં કુને મોન છે હું ખબર પડે અને એ કોક દારો થાય તો મનના મનમ કાતો રોમ જહી રોમના મનમક પેલા જહી એમાં ઉપરથી કોઈ હંગાતીય ના આવે એક રાખે હોત તો ખબર હે પરત બાપ ભાઈ મા રાજ રોમેશ્વર થી તમે જો તો આમ નદી માં યાર પથરા ગોળ 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 ગાહાતા જો એટલે ગોળ ગોળિયા તો થાય જ ક આ અમરનાથ હેઢસ લોક વસ્તી તૂટી જાય છે બાપ તમે જો બરફ નું એટલે ફ્રિજમાં બને છે યાર જોઈ લે કે ફ્રિજમાં નહીં બનતું શિવલિંગ અમરનાથ એટલે એ તો જન્મય ને નહીં અમરનાથ એટલે અમર શબાબ એ વગર ડખો લશ્કરે લશ્કર અમરનાથ ઉભો થયો આમાં એ થી તમે જો પેલો ગાઈ ગયેલો પણ તો કે આવડો શિવ શિવલિંગ જેવો લાગ્યો ગેર લેતો લેતો રોજ સેવા પૂજા કરવાનો પેલી કર ગરબઠ્ઠી કર આ બધું કર બહુ નિષ્ઠા જબરજસ્ત એક દારો આમ સેવા કરવા બેઠેલો ઘરવાળો કી તમે એવું ધ્યાન રાખજો કે આ બાખરીઓ મૂકી છે તે કૂતરો બૂતરો આવીને ના જોઈને મૂકી આવું શું કી પોણી ભરી નાખી પેલા કે હારો આમ આમ મારા ફેવર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર અને હારું કૂતરું ચિંતાનું ભાખડીઓના પહાણા જ આવી ગયું આમાં ઓ અને જોયું ખરું ખારું આવી ગયું છે પણ એક બાજુ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હેડ અને નજર ધોકન જોઈ લીધું ખારું આમાં જો હોડ કહેવા જાય તો બટ લઈને લઈને નાહી જાય એટલે હો આને વિચાર કર્યો આજુબાજુ જોયું પણ કશું મળ્યું નહીં સારું એટલે પછી પેલો આગળ મેં લ્યો તો એ રહી દેખોને ઉઠાયો ઉઠાઈને તાકીને ઠોક્યો કુતરાને કૂતરા વાગે તો કૂતરો નાઠ્યુંનો લાઈટ થી હો બે વર્ષ થી પૂજા કરતો હતો કારણ કે આજે કોમમાં આ રોમેશ્વર થી કૂતરો આકવા લાયા હતા દોને તો હું બાપ વિચારો તો ખરા કોમ ના પડ્યું ત્યાં હું ભગવાન જેવું પૂજા કરી અને જે દારા મેળમાં આવ્યું એ દારા લ્યો આ ઠોકવાના કોમ માં લીધો અને પાછા કી બે વરસથી પૂજા કરતાના ને આના માટે લાયા તા પણ આ જીવ ભાઈ તાલાવ તો બાપ ભલે ભગવાન અત્યારે મોનતો હોય પણ જે ધારો ધારો કે જુગારીઓ હોય ને હે જુગારમતો હોય ને અને બધું ખલાસ થઈ ગયું હોય શાપ મિલકત એ દારા પછી હોના ના કે ચોધી ના ભગવાન ને તો દોનત હેના ઉપર જાય એના ઉપર એ નિય વિશે મારા છે કે એની દોનત એવી છે અને મહાપુરુષ કે બાપ આ તો ઘાટે મહાપુરુષ કે પરમાત્મા એ અઘાટ સ્વરૂપ છે બાપ એ ઘાટે છે નહીં સ્વરૂપ છે બાપ જેમ આ લોજન દેખાય અજવાળું દેખાય બાપ આ માઇક દેખાય વાયર દેખાય પણ જે કરંટ છે ને એનો વીજ પ્રવાહ એ દેખવાની વસ્તુ નથી બાપ તો એ લોકો અશોબન કઈ કઈ ધ્યાન મંડ્યા છે એટલે ધ્યાન ગાડી ચલાવીએ તો એ હોય ધ્યાન રાખીને ગાડી અલ્યા ઓશો થારીમાં પીરસ્યું હોય તો ધ્યાન રાખીને ખાઈ લ્યો બાકી જો ધ્યાન ધરવા બેઠા ને તો કૂતરો ખાઈ જાય કીધું શક હોય ને આદર્યું શક હોય બાપ ધ્યાન રાખવાનો તો ધ્યાન ધ્યાન ધરવાનું નતું બાપ મહાપુરુષ કે માળા નથી ફેરવવાની મન ફેરવી નાખવાનું તો એક વખત મન ફરી ગયું હોત તો આ લકોટા ફેરવવાની જરૂર પડોત નહીં બાપા આદર્યા છે તમે જોડીઓમાં ગાલી ગાલી ને બેસે એકસો આઠ માળા કરવાની હોય તો એકસો આઠ માં ગણતરી હોય કે ભગવાન પરમાત્મા માં હોય કારણ કે એકસો આઠ ની એકસો નવ થવી જોઈએ નહીં ભલા આ બધા હું કાઢારા બેન બચારી ડેરીમાંથી પેલો દૂધ નો પગાર લઈને આવતી હતી એના ઘરવાળો હમ મળ્યો કે લાવજે પૈસા જે હોય કે મારા જવું છે બહાર બેન જેટલા પૈસા આવ્યા હતા એટલે લાલજી હતા બાવજી એ ખોમાં માળા ફેરવતા હતા જોઈ રહ્યા કે બુનો માય કે શું છે બાપુ કે આ પૈસા કોના હાલે કે મારા ઘરવાળાને કે ચેટલા હાલે કે ખબર નહીં કે ગણ્યા નતા કે મારા ઘરવાળાને કે ચેટલા હાલે કે ખબર નહીં કે ગણ્યા નતા કે ના મારા ધણી નાલવાના હોય એમાં મારા ગણવાના હોય મારા ધણી હતું એટલે મારા જે મુઠ્ઠીમાં હતા એને હાલ દીધા અને મારા ધણી નાલવામાં મારા ગણવાના હોય નહીં પેલો ની મારા ડફ લઈને પડી કહો નાદ પૈસા જો ગણવા ના પડતા હોય તો મારા તાના લખોટા ફેરતા પેલા એ એ ફેરવે ને એટલે આપણું મન એકાગ્રત થતું ડોરા ચોય ફર છે ને મન એકાગ્રત થતું હોય પલા મહાપુર ક્રિયા એકે તન તમારા સ્વરૂપ સુધી પહોંચાડે એવી નથી બાપ શ્રીમદ રાજચંદ્રજી જેવા મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા રહ્યો ના કોઈ ઉપાય સત્સાધન સમજ્યા વિના બંધન કદી ના છૂટાય કે છે બાપ જ્યાં સુધી સત્સાધન નહીં સમજાય સત સ્વરૂપની ની જ્યાં સુધી પારક નહીં થાય ત્યાં સુધી આ બંધન કદી છૂટી બંધન કયું છે બાપ જન્મન મરણનું નું જીવ દશાનું એ બંધન છે અને એ બંધન કોઈ મહાપુરુષો સત્પુરુષો મળે તો સેજમાં છોડે દી બાપ નરસિંહ મહેતા તારું બોલ્યા બાવન વર્ષે નરસિંહ મહેતા મહાપુરુષ મળ્યા તારું બોલ્યા કે જબલગ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં તબલગ સર્વ સાધના જૂઠી કે છે ભાગ જ્યાં સુધી પોતાના આત્મા સ્વરૂપ ને નથી પામ્યા ત્યાં સુધી બધી જ સાધનાઓ ખોટી છે બાપ યોગ વશિષ્ઠ ની અંદર ગુરુ વશિષ્ઠે રામચંદ્રજી કહી દીધું હે રામચંદ્રજી બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા પણ આ મનુષ્ય તન મળ્યા પછી હે રામચંદ્રજી જે પોતાના આત્મ સ્વરૂપ નથી જાણતો એના જેવો આત્મહત્યારો બીજો કોઈ નથી કે ચંડારના ઘરની ભિક્ષા માંગવી પડે તો સારું અજગર થઈને કોતરમાં પડ્યા રહેવું પડે તો સારું મગર થઈને પાણીમાં પડ્યા રહેવું પડે તો સારું પણ મનુષ્યના શરીરે મનુષ્યના દેહે પોતાના આત્મા થી અજાણ રહેવું એના જેવું ગોર પાપ બીજું કોઈ નથી બાપ મહાપુરુષે આને ભક્તિ કીધી બા પોતે પોતાનું જુવા તપાસી ખબર કરવામાં ખરા ખરી મુઆ પછી મુક્તિ માગ એ તો કાળા ઘરનો કૂવો બંદા જીવતા ઘર જીવતા ઘર જોઈ લે બાપ મર્યા પછી તમે વિધિઓ કરાવો તેરમું કરો બારમું કરો તો એ ડખો ના યાર ઓય આખી જિંદગી જતા હી ઓય રાહતાર કોઈને હકી રાહ ના દીધા હોય અને પાછળ મોટી વિધિ કરાવે એટલે હું કહે મોક્ષે થઈ જાય થતા કરમ ભોગ વ્યા વગર છૂટકો અને તો મને એમ લાગે છે કે બાપો મરી ગયા મરી ગયા નહીં તમારા ઘર મધ આજુબાજુ તો કાયા છે જોઈ લેજો તે ઘણી વખત ડોહીઓ કહી કે આશા ને અમારા લાલ્યા નો લાલ્યો કી દાદા જેવો લાગે દાદા જેવો નહીં દાદો જ આવ્યો છે દાદાનો નો ડોરો જ ઘર મોતો જાય જો તાને અને આ શરીર છૂટી જાય એટલે એમ ના તા કે મરી ગયા મહાપુરુષ કે મળવા આયા છે મળવા મરવા આયા નથી બાપ મળવા આયા છે પોતાના મૂળ સ્વરૂપમાં મળવા આયા છે અને જે મળી જાય ને એ ફરી કદી આવે નહીં બાપ અને જે મરી ગયા ને એ તો બીજો કોથરો લઈને પાછા તૈયાર જ છે બાપ હો લખી રાખજો હા એ તો આ કોથરો ખાલી કરીને બીજા કોથરામાં તૈયાર છે કરમ જ કોથરામાં પહેરવાનો આદર્યો છે સુટવાનો આદર્યો નથી ડોહો આખી જિંદગી ભક્તિ ના કરી ભજન ના કર્યું કઈશું જ નહીં બાપ છો નઈ લોકોનો રાહતાર જ વારેલું અને શરીર છૂટી ગયું એટલે છોકરા ને વહુ હોય વિચાર કર્યો કે બાપ ભાઈ આખી જિંદગી લોકોનો રાહતાર વાર્યું છે કામ કોમ કરવાનું કે સીધ પૂર જઈને બાળો અને સિદ્ધપુર જઈને તો એમ કરીને તે કોણ મળી ભાવના હારી તે વખત સાધન નહીં ગોળા લઈને આ ડોહાને લઈ અને સિદ્ધપુર માં અત્યારે માન્યતા સિદ્ધપુર માં કી બાળો ને એટલે એવું છે ને મોક્ષ મળે મળતા તો સિદ્ધપુર વાળા તો વહેલા સુટી આ હોય કોને ઊભી કરી છે જો જો બો મનો વધારતા નહીં વન એ વન ખેંચવા માટે આ કર્યું તું હમ ધરના પર કહી દઉં લ્યો તું કે ચોખું તા ને હું એમ શું બો મણ આમ તો બો મન નહીં એમ મારા બાપાએ બો મન નહીં રાખ્યો જ્યાં સુધી એ પરમાત્માને પારખવાની દ્રષ્ટિ નહીં મળે ને તેઓ સુધી ભગવાન તમારા ઘેર આઈન બે ને તો એ ગમ પર એવી આખી જિંદગી ઘંટડિયો જેની ખખરાઓ હશે ને જેના દીવા પર હશે તમાર પાહન આઈન બે હતો ભરતભાઈ શું કરીએ આમ થેલી લે લેખી હખણો રનું આમ પેલ બાદ જા અલે તું જેની કંટ્રી ખરાબ છે રહ્યો આવ્યો છે પણ ઓળખાતો નથી ઓયથી અંબાજી પચી વર્ષ ઊંધી હેઢીને જતા હોય અને કોક દારો અંબાજીની ઈચ્છા થાય કે આ ભગત પચી વર્ષથી આવે છે તો લાય તાને એનો હોમાં જઈને દર્શન આલું વાઘ ઉપર બેસીને રહ્યો હોમાં આવ તો આ રહ્યા એવું ભાણ અરે આ તું જેને પેલી એ છે એ રહ્યા હશે બાપ પગે તો લાગ લાગરા ગ ના ઉભો રી પૂઠે ઘેર બાપ તાણે બીજું રૂપ લઈને આવે તો એ આપણે એને ઓળખી શકીએ વાહ નથી બાપ ચમ દ્રષ્ટિ નથી બાપ મીરાએ એટલે કીધું મીરા જ્યારે મૂર્તિ પૂજા કરતી મૂર્તિમાં ગીરધર ગોપાલ જોતી પણ જ્યારે સંત રોહિદાસ મળ્યા અને મીરાને જ્યારે નક્કી કરે કે મીરા પરમાત્મા મૂર્તિમાં નહીં પણ આ ઘટો ઘટની અંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે બાપ તાણે મીરા બોલી કે હું તો જન્મની ઓધડી મારા સદગુરુએ આપી ઓખ ઓખ ખોલીને મેં જોયું તો આ ઘટો ઘટમાં મારો સુંદર શ્યામ આ ઘટો ઘટમાં મારો શ્યામ પરમાત્મા પ્રગટ છે બાપ પણ આપણને એ પરમાત્માની પતિત થતી દોષ દેખાય છે અવગુણો દેખાય છે ચોબડું દેખાય છે સુધી પરમાત્માની નથી બાપ દ્રષ્ટિ દૂર થાય તો પરમાત્માની દ્રષ્ટિ પ્રગટ થાય બાપ હોનું તો માટીમાં જ હતું અને માટીમાં માટી જેવું જ છે આપણો હોનાની જરૂર પડે ને ભાઈ તો ડાયરેક્ટ ખોણમાં લેવા ના જઈએ તો જઈએ સોની પાસે જઈએ અને ડાયરેક્ટ ખોણમાંથી હોનું નામ એથી તો માટી જ હાથમાં આવે બાપ એમ ડાયરેક્ટ આ ચોબડાની દ્રષ્ટિથી જોઈએ તો ચોબડું જ દેખાય પણ જો કોઈ મહાપુરુષ સદ્પુરુષ સદગુણ દ્રષ્ટિથી જોઈએ તો આ જ પરમાત્માનું સ્વરૂપ સભા બીજું કોઈ છે નહીં અમારા સદગુરુ એમ કે બધા આજ આજ પરમાત્માનો અખિલ બ્રહ્માંડમાં આજ પરમાત્માનો પ્રગટ સ્વરૂપ છે ઓનાથી બીજો તૈન કાળમાં ભગવાન આવ્યો એ નથી આવવાનો નથી રામ કૃષ્ણ જે જે થઈ ગયા એ આજ દેહે થઈ ગયા બીજા કોઈ શરીરે થયા નથી અને કોઈ આભલામાંથી આ ટપકે નથી આજ માની કુંખે જે જે અવતર્યા છે એ આજ જ માની કુંખે અવતર્યા છે બાપ અને એટલે આપણે ગઈએ છીએ બાપ નારી તું નારાયણી નારી તું નારાયણી છે રત્નો ની ખાણ રત્ન ની ખાણ છે જેને આવા આવા રત્નો વીર પુરુષો જન્મ્યા છે બાપ આ નારી હો બીજી કોઈ નહીં ભાઈ હો આજ માં આજ માં આજ નારી આ જગત ની સૃષ્ટિ ની સર્જન હાર છે બાપ પણ આપણને ખબર નથી આપણે તો છોકરો આવ્યો ને તો કી રોમાપીન ની દયા થી આવ્યો છે રોમાપિ ની દયાથી આવ્યો હોય તો એના સર્ટિફિકેટમાં રોમાપિંડ નું નામ લખાય તા ન હું કઈ ના ડોહાણ લખાવું છે તા આદરી બારો બાર બારો વાટ આદરી સ્વભાવ તા ન આ એ પાછો અગ્રી પકડી લઈ જાવ જો માતાજીની દયાથી તું આવ્યો છે અલ્યા ઓતરો તારો ચીરો છે બાપ દુઃખ તી વેઠ્યું છે નવ મહિના તી ભાર ઊંચો કઈ પીલીઓ કરી છે બારો બાર હું કાદ નોમ દીશ એમ કે ને છોકરાને એમ એક બાપ મારું કાળજુ કાપીને તું આવ્યો છે બાપ મારું લોહી પીન લે તને મોટો કર્યો છે બાપ આવું શીખવાડ્યું હોત તો એ છોકરા સેવા કર બાપ સેવા કર મા બાપની અને આ જગતમાં મોટામાં મોટ ભગવાન ના જોયા તો કોઈ નહીં અને જોવાય નહીં તમારી માન બાપા રોજ જોવા ને એટલે ભગવાન જોયા બરોબર છે પણ માન બાપા માં તો બીજું દેખાય છે ધર્મ ના વારસા આપણે આલ્યા નથી અને એ ના જ લીધા ગઈરો ઘર ખુલ્યો છું બાપ હો આ લખી રાખજો ગઈરો ઘર ખુલ્યો છે એનું મૂળ કારણ આપણે જ છીએ બીજું કોઈ જવાબદાર છે